हेलो फ्रेंड्स, आप यूनिट सीन थ्री नी अंदर आप जुए कि अरुणिमा बचेन्द्रीपाल जो संस्था है उत्तरकाशी में एमनी संस्था पर जाइने एने फेब्रुआरी 2012 पछी ट्रेनिंग लेवानो शुरू कर्यू अने ट्रेनिंग एनी कम्प्लीट थी गई एटले अरुणिमा ने बचेन्द्रीपाल द्वारा एना जे प्रशिक्षक था जे ट्रेनर था एना द्वारा एक चैलेंज आपवामां आवी के तू माउंट एवरेस्ट एक्सपीडिशन कम्प्लीट करे, साहसिक प्रवास कम्प्लीट करे जाए एना माटे। एनी पहला तारे लद्दाखनी अंदर आवेलू चामसर कांगड़ी नामनू जे शिखर छे ए शिखर सर करवानू छे, ऊपर चढ़ी बतावानू छे, त्यार पछी तू माउंट एवरेस्ट माटे जई शके छे। तो एणे बहु सफलतापूर्वक पार कर्यू अने त्यार पछी माउंट एवरेस्टनी नो प्रवास शुरू थयो। 19 जणानी टीम एनी साथे निकळी हती। 18,000 फूटनी ऊंचाईए बेस कैम्प पर जारे पहुँचा तो बेस कैम्प पर पहुँचतानी साथे ज 19 जणामांथी 16 जणाए ना पाड़ी दीधी कि अमे आगळनो प्रवास करवा रेडी नथी, तैयार नथी। अने मात्र 3 जणा, एमां एक अरुणिमा अने बाकीना 2 मेल पर्वतारोहक, आ 3 जणा उपर जवा माटे आगळना प्रवास माटे तैयार थया। बराबर, त्यां बचेन्द्रीपाल पण बेस कैम्प पर पहुँची गया अने एमणे मेरी शेरनी कहीने ए अरुणिमानुं अभिवादन करे छे, एनुं प्रोत्साहन आपे छे, बराबर, एन्करेज करे छे एने। અને સાથે સાથે એવી પણ જાહેરાત કરે છે કે અરુણિમા આગળનો પ્રવાસ કરશે અને એ ઉપરાંત ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓ એને કંપની તરફથી એના પ્રવાસને સ્પોન્સર કરવા માટે એનો જે કંઈ ખર્ચ થશે માઉન્ટ એવરેસ્ટ સર કરવા સુધીનો એને કમ્પ્લીટ સ્પોન્સરશિપ એ લોકો આપશે, ટાટા સ્ટીલ કંપની આપશે। અહીંયા સુધીનો આપણે સીન થ્રીમાં જોયું છે, હવે સીન ફોર સ્ટાર્ટ કરીએ છીએ આપણે। સીન ફોર જુઓ, જેમાં આપણે માઉન્ટ એવરેસ્ટ પરનો બેઝ કેમ્પ પછીનો જે અંતિમ પ્રવાસ છે, બરાબર, એ જોવાનો છે। આઈ અરાઈવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013। જરા ડેટ ઉપર ધ્યાન આપજો, તારીખ પર ધ્યાન આપજો। અરુણિમા કહે છે કે હું 11th April 2013 રોજ હું માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર ઊભી હતી, બેઝ કેમ્પ ઉપર હતી, બરાબર। ટ્રેનિંગ લેવા ક્યારે આવી? 2012, બરાબર, ટ્રેનિંગ લેવા 2012માં આવી। 2012 પછી 2013, ફેબ્રુઆરી 2012 પછી એપ્રિલ 2013, એટલે મતલબ કે લગભગ 14 મહિના પછી એ બેઝ કેમ્પ ઉપર ઊભી હતી, એટલે એક વર્ષ તો કંઈક એનું ટ્રેનિંગ ચાલી હશે, બરાબર। ત્યાર પછી એણે પ્રવાસ શરૂ કર્યો તો બેઝ કેમ્પ ઉપર પહોંચતા જેને બીજા 1-1.5 મહિના જેવો સમય થઈ ગયો હશે, તો 11th April 2013, હવે આ તારીખને પણ ધ્યાન આપજો, છેલ્લે જરૂર હું પાછું એકવાર આ તારીખ યાદ કરાવીશ તમને। તો અરુણિમા આ તારીખે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર ઊભી હતી, એક્ઝેક્ટલી ટુ યર્સ હેડ પાસ્ડ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન। અરુણિમા ફરીથી ત્યાં ઊભી ઊભી યાદ કરે છે કે આ ઘટનાને, મારી સાથે જે અકસ્માત થયો, મને ચાલતી ટ્રેનમાંથી જે બહાર ફેંકી દેવામાં આવી, એ ઘટનાને આજે પૂર્ણપણે 2 વર્ષ વીતી ચૂક્યા હતા, 2 વર્ષ પૂરા થઈ ગયા હતા। અને 2 વર્ષ પછી સાંભળજો, એક છોકરી કે જેનો પગ કપાઈ ગયો છે એણે એનું મનોબળ નહીં તૂટવા દીધું, એની સ્પિરિટ ઓછી નહીં થઈ એક સ્પોર્ટ્સ પર્સન તરીકેની, અને 2 વર્ષ પછી એ ક્યાં ઊભી છે? બેઝ કેમ્પ ઉપર ઊભી છે, માઉન્ટ એવરેસ્ટ ઉપર જવા માટે। એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નોન દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ। એક બહુ મજાની વાત છે, બહુ આશ્ચર્યની વાત છે કે અરુણિમાએ લગભગ 1-1.5 વર્ષ સુધી ટ્રેનિંગ લેવા માટે બચેન્દ્રીપાલની સંસ્થામાં રહી, તો બચેન્દ્રીપાલ સિવાય એની સાથે જે બીજા ટ્રેનરો હતા, જે લોકોએ ટ્રેન કરી અરુણિમાને, અથવા જે લોકો એની સાથે ટ્રેનિંગ લઈ રહ્યા હતા, એમાંના એક પણ જણને એવી માહિતી નહીં હતી કે અરુણિમાનો એક પગ ડુપ્લિકેટ છે, એક પગ આર્ટિફિશિયલ છે, ઘૂંટણથી નીચેનો પગ નકલી છે। કેમ એવું, કેવી રીતે આવું થયું હશે, લોકોને કેમ જાણ ન થઈ હોય? કારણ પ્રેક્ટિસ સાની કરવાની? બરફથી છવાયેલા પર્વતો પર ચડવાની, તો હવે એના માટે ઘૂંટણ સુધીના તો શૂઝ પહેરી રાખવા પડે કમ્પલસરી, બરાબર, એ ડ્રેસમાં ડ્રેસમાં જ સજ્જ રહેવું પડે, એટલે સ્વાભાવિક વાત છે કે કોઈને એના પગ જોવાનો મોકો જ ન આવ્યો હોય,
બરાબર, તો છેક બેઝ કેમ્પ ઉપર પહોંચીને ત્યાં સુધી એની ટીમના 19 જણામાંથી એકેયને એવી ખબર નહીં હતી કે અરુણિમાનો એક પગ નકલી છે, આર્ટિફિશિયલ છે. બરાબર, વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બીકોઝ આઈ સ્લીપ્ડ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. હવે બેઝ કેમ્પ પછીનું ચઢાણ શરૂ કર્યું તો આ લોકો શું કરે, અમુક કલાકો ચાલતા રહે ઉપર, જ્યારે પર્વત ઉપર ચાલે, કારણ કે આજુબાજુ કોઈ હોય નહીં, એક બે જણા સાથે ચાલતા હોય, બે ત્રણ જણા સાથે ચાલતા હોય, એ તો થોડા થોડા અંતરે હોય, એટલે વચ્ચે વચ્ચે બરફના તોફાન આવે, વાતાવરણ ખરાબ હોય ઉપર આ હિમાલય ઉપર, તો ક્યાંક એ ટેન્ટ બાંધીને, ટેન્ટ એ બરફ સરફેસ જોવાની, વ્યવસ્થિત સરફેસ જોઈને ત્યાં ટેન્ટ બાંધીને ત્યાં રોકાવવું પડે. બરાબર, તો આવી જ રીતે એકવાર જ્યારે ઉપર જઈ રહી હતી ને ઉપર એણે જોયું કે વાતાવરણ ઉપર વધારે ખરાબ છે, તો થોડી એક પાછી નીચે આવી રિટર્ન થઈ અને આરામ કરી રહી હતી. તો ઉપરની જે સપાટી હતી એ સપાટી બહુ ભીની હતી, સ્લીપરી એટલે સરકી પડાય ને એવો બરફ જામી ગયો હતો અમુક જગ્યાએ. તો ઉપર જતા જતા અને પાછો ઊભા ઢાળ જેવું ચઢાણ, બરાબર, તો એ વારંવાર એ લપસી પડતી હતી અને લપસી પડવાના કારણે પેલું બરફ શૂઝના અંદર પણ બરફ જતો રહ્યો હતો, કારણ કે બહુ ઊંડાણમાં પગ અંદર જતા રહે, ઘૂંટણથી ઉપર પગ બરફની અંદર ખૂપી જાય, બરાબર, અંદર જતા રહે તો બરફ પણ અંદર જતો રહ્યો, એના કારણે પેલો અંદરનો જે પગ હતો ને એ ભીના થઈ ગયા હતા. તો અરુણિમા જ્યાં આરામ કરવા બેઠી હતી ત્યાં એણે શું કર્યું, પેલો પગ છૂટો કરી દીધો ઘૂંટણથી, જે આર્ટિફિશિયલ લેગ હતો એ છૂટો કરીને બાજુમાં મૂકી દીધો ને આરામ કરતી બેસી છે. તમને જે ટેક્સ્ટબુકની અંદર જે ફોટો આપ્યો છે ને એ જ ફોટો છે, એ આરામથી પગ કાઢીને બેઠી છે. બરાબર, તો એ ગેટ વેટ એટલે ભીના થવું, બરાબર, તો એ ઘણીવાર પડવાથી એનો પગ ભીનો થઈ ગયો હતો એટલે એણે છૂટો કરી દીધો અને ત્યાં મૂકી દીધો. ત્યારે એની સાથે જે લોકો હતા અથવા ત્યાં એની સાથે જે લોકો માઉન્ટ એવરેસ્ટ પર ચડતા ત્યાં પહોંચેલા હતા, ત્યારે વિદેશી પર્વતારોહકોને પણ ખબર પડી કે આ છોકરી એક અપંગ છોકરી છે જે આપણી સાથે ઉપર આવી રહી છે, જેનો એક પગ કપાઈ ગયો છે. એના સાહસને જોઈને બધાએ એની પ્રશંસા કરી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. શું થયું સાંભળજો, બીજા દિવસે સવારે મેં શૂઝ મારો, એ મારા જે પગ હતો આર્ટિફિશિયલ પગ, એ ભીનો થઈ ગયો હતો. ભીનો થઈ ગયો એટલે મેં શું કર્યું, તડકામાં બીજા દિવસે સવારે થોડુંક તડકાવાળું વાતાવરણ હતું એટલે મેં મારો પગ એ સુકાવા માટે મારા ટેન્ટની બહાર મૂકેલો હતો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને ત્યારે, કારણ આજુબાજુ બીજા ટેન્ટ હતા, બીજા પર્વતારોહકો ત્યાં હતા, બરાબર, અરુણિમા અને ટીમના બે જણા તો હતા જ, એ ઉપરાંત બીજા પણ કોઈક પર્વતારોહકો ત્યાં હશે, તો એ લોકોએ જોયું કે અરુણિમાના ટેન્ટની બહાર એક પગ મૂકેલો છે. એટલે લોકો પહેલાં તો ગભરાઈ જાય ને, આવી રીતે કપાયેલો પગ કોનો છે એમ, બરાબર, પણ પછી ખબર પડી કે આ એક આર્ટિફિશિયલ લેગ છે, કૃત્રિમ પગ છે અને એ અરુણિમાનો છે. તો ત્યારે એની સાથે જે પેલા વિદેશી પર્વતારોહકો હતા એમને જાણીને બહુ આશ્ચર્ય થયું કે એક ભારતીય છોકરી એ જેનો એક પગ કપાઈ ચૂક્યો છે એ આપણી સાથે ઉપર એવરેસ્ટ ચડવાનું સાહસ કરી રહી છે. બરાબર, આફ્ટર ધેટ માય TRP સોલ્ડ. અહીંયા બે શબ્દ પહેલાં જાણી લઈએ. પહેલાં તો TRP એનું ફૂલ ફોર્મ હું બોલું છું. TRPનું પૂરું નામ છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. એનો અર્થ થાય છે લોકપ્રિયતા આંક. તમે કેટલા ફેમસ છો, કેટલા લોકપ્રિય છો, એનો જે ઇન્ડેક્સ નંબર છે, એનો જે આંક છે, આંકડો છે, બરાબર, એને TRP કહેવાય. તમારી સિરિયલમાં, તમે ધારો કે ટીવી ઉપર કોઈ સિરિયલો જોતા હોય કોઈ ચેનલ ઉપર, તો એ ચેનલ કેટલી વધારે જોવામાં આવે છે, બરાબર, એ સિરિયલનો TRP કહેવાય. અને TRPના આધારે જ સિરિયલ ચાલતી હોય, બરાબર, કેરેક્ટર ચાલતા હોય છે. તો TRPનો અર્થ થાય છે લોકપ્રિયતા આંક. અને સોર એટલે વધવું, સોર એટલે ઇન્ક્રીઝ થવું, વધવું, ઊંચે જવું. તો રાતોરાત ઇન નો ટાઈમ એટલે આ ઘટના જ્યારે બની, લોકોને ખબર પડી, હવે આ જે વિદેશી પર્વતારોહકોને, આ જે પણ પર્વતારોહણ કરતા હોય ને એમની સાથે પોતાના સાદા મોબાઈલ ન હોય, એ લોકો સેટેલાઇટ ફોન લઈને ઉપર જતા હોય, બરાબર, તો તરત જ આ વિદેશી પ્રવાસીઓએ પોતપોતાના દેશમાં માહિતી પહોંચાડી
કે આ એક ભારતીય છોકરી અપંગ છે જે એ અમારી સાથે ઉપર એવરેસ્ટ પર ચઢાણ કરી રહી છે અને રાતોરાત આખી દુનિયાની અંદર, માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયાની અંદર અરુણિમાનો લોકપ્રિયતા આંક, એનો ટીઆરપી વધી ગયો, ઊંચે જતો રહ્યો એનો ગ્રાફ, બરાબર. ઇન માય ફાઇનલ એક્સપીડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ ધ એવરેસ્ટ, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. હવે એક પછી એક શિખરો પાર કરતા 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 ઘણો સમય નીકળી ગયો છે. સ્ટાર્ટ કરેલું ને એના પછી તો ઘણા દિવસો નીકળી ગયા, બરાબર. તો એક પછી એક શિખરો પાર કરતા કરતા હવે છેલ્લો પર્વત આવી ગયો માઉન્ટ એવરેસ્ટનો, જે સૌથી અઘરું ચઢાણ, જે એકદમ ઊભો પર્વત ઉપર ચડવાનું, બરાબર, એકદમ ઊભો ઢાળ છે એની ઉપર ચડવાનું છે. તો માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ મારું છેલ્લું ફાઇનલ પ્રવાસ શરૂ થયો. હવે એ પર્વતને ત્યાંના સ્થાનિક લોકો, એટલે જે ઉપર હિમાલય ઉપર જે ઊંચાઈ ઉપર રહેનારા જે લોકો છે, ખાસ કરીને નેપાળ કે એની ઉપરના જે ગામડાઓ છે, બરાબર, નેપાળના જે ગામડાઓ છે, તો ત્યાંના સ્થાનિક લોકો આ માઉન્ટ એવરેસ્ટને એ લોકોએ શું નામ આપ્યું છે, સાગરમાથા. એ લોકોએ નામ આપ્યું છે સાગરમાથા, એટલે સાગરનું શીશ, સાગર એવું માને છે લોકો કે ભાઈ સમુદ્ર હતો હિમાલય પહેલાં અને કોઈ કુદરતી ઘટના બની આજથી લાખો વર્ષ પહેલાં, એના કારણે સમુદ્ર ઉંચકાયું એટલે સાગરનું માથું છે એમ, બરાબર. તો સાગરમાથા એમ કહે છે, ત્યાંનું લોકલ નામ છે માઉન્ટ એવરેસ્ટના શિખરનું, બરાબર, હેડ ઓફ ધ સી એમ, સમુદ્રનું માથું. તો ત્યાં જવાનો પ્રવાસ શરૂ થયો અને એ સમયે, કારણ એ કઈ બાજુથી ઇઝીલી ઉપર ચડાય એના માટે એક ગાઈડની જરૂર પડે. હવે ગાઈડ માઉન્ટ એવરેસ્ટ પર ન જતા હોય પણ એ લોકો ખાલી વે બતાવે, રસ્તો બતાવે, ઉપર તો કંઈ એ લોકો જઈ ના શકતા હોય કે જતા પણ ન હોય. તો અરુણિમા કહે છે કે મારો જ્યારે છેલ્લો પ્રવાસ શરૂ થયો ને ત્યારે મારી સાથે એક નેપાળી ગાઈડ હતા, મારી પાસે નેપાળી ગાઈડ હતા જેમનું નામ હતું નીમા કાંચા, બરાબર. એક માઉન્ટેન ગાઈડ એટલે પર્વતારોહણ કઈ બાજુથી જવાનું, કઈ બાજુ વાતાવરણ યોગ્ય હશે, કારણ કે એ ખતરનાક જગ્યા છે. એકવાર જો ભૂલથી ખોટી જગ્યાએ પગ પડી ગયો તો પછી તમારી કોઈ ગેરંટી નહીં કે તમે જીવતા હશો કે નહીં, બરાબર. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. આ નીમા કાંચા જતા ને એ મારા ગાઈડ તો હતા પણ એની સાથે સાથે એક બહુ સારા નેપાલી વ્યક્તિ હતા, બહુ સારા સ્વભાવના નેપાલી વ્યક્તિ હતા, બરાબર. જ્યારે જ્યારે પણ હું અપસેટ થઈ જતી, હું નિરાશ થઈ જતી, કેમ નિરાશ થતી, થાકી જવાતો, પેલું વાતાવરણ ખરાબ, માંડ માંડ ચાલી શકે, જોરથી પવનના સુસવાટા શરીર પર અથડાતા હોય, ચાલી ન શકાય ને આગળ વધી ન શકાય એટલા જોરથી પવન છાતી પર લાગતો હોય, બરાબર. એમાંય કંઈ શરીર પર વજન ઓછું ન હોય, કેટલું જાડું તો એ જેકેટ પહેરેલું હોય ઠંડીથી બચવા માટે પર્વતારોહણના, પેલા મોટા જાડા શૂઝ, હાથમાં વેપન્સ બધા, બરાબર, પોતાની બેગ, અંદર ટેન્ટ ને બીજો સામાન ને એ બધું પોતાની બેગ હોય, બરાબર. અને એની સાથે સાથે ઓક્સિજનના સિલિન્ડર હોય છે પીઠ પર, આટલું વજન લઈને ચડવાનું, એમાં વારંવાર પડી જવાતું હોય, પગ સ્લીપ થઈ જતો હોય, વાગે, પાછું ઊભું થવાનું આટલું વજન લઈને પાછું ચડવાનું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો ઘણી વાર એ નિરાશ થઈ જતી, કારણ પેલું જ્યારે બી પડે ને તો પગમાં, પેલો ડાબા પગમાં જ્યાં પેલા સ્ક્રૂ ફિટ કર્યા હોય, પેલા કૃત્રિમ પગને ફિટ કરવા માટે, તો એ ખૂંચે અંદર પગમાં, જ્યાં એ ફિટ કર્યા હોય ને મોટા સ્ક્રૂ, જાડા સ્ક્રૂ હોય, એ ખૂંચે અંદર, વાગે એને, તો એ નિરાશ થઈ જતી. તો ત્યારે ત્યારે આ જે નીમા કાંચા હતા ને, નીમા કાંચા એને પ્રોત્સાહન આપતા, એને ખીજવાતા, સ્કોલ્ડ, સ્કોલ્ડ એટલે ધમકાવવું, ખીજવાવું, એને ખીજવાતા હતા કે તારે હાર નથી માનવાની, આગળ વધવાનું જ છે, જવાનું જ છે એવરેસ્ટ પર, આમ એને પ્રોત્સાહન પૂરું પાડતા હતા. ખ્યાલ આવે છે મિત્રો? અને આગળનો પેરેગ્રાફ નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું. હું આશા રાખું છું કે તમને આ પરફેક્ટ સમજાતું હશે અને સ્પેલિંગ્સ હું તમને લખીને સેન્ડ કરીશ. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયો જુઓ એટલે આગળનો પ્રવાસ ખબર પડશે.